ઓ મંગલ ભવન અમંગલ હારી સુદશ રથ અજીર બિહારી આ રામ ભગત હિત નરતન ધારી सह संकट किए साधो सुखारी राम सिया राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम, 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 राम जय श्री राम नमस्कार दोस्तों बुक वर्ल्ड तरफ से अपनों हार्दिक अभिवादन શ્રી સંક્ષિપ્ત કલ્યાણકારી રામચરિત માનસ રામાયણ આ પુસ્તકના લેખક છે શ્રી બાલકૃષ્ણ વડનેરે અહીં એનું પ્રકાશન થયું છે શ્રી ગજાનંદ પુસ્તકાલય દ્વારા અને પ્રસ્તુતિ કરે છે આપના મિત્ર નરેશ કાપડિયા આજે આપણે સાંભળીશું રામાયણની બારમી પ્રસ્તુતિ અરણ્ય કાંડનો ત્રીજો ભાગ તો આવો શરૂ કરીએ આ અગાઉ આપણે જોયું કે રાવણે સીતાનું હરણ કર્યું છે અને રામ અને લક્ષ્મણ સીતાને શોધવા નીકળ્યા છે અરણ્ય કાંડ ભાગ ત્રીજો સીતાના વિયોગથી શ્રી મનોવ્યથા પંપા સરોવર તરફ જતી વખતે શ્રી રામને વારંવાર સીતાજીની યાદ આવતી હતી તેમના નેત્ર અશ્રુ થઈ જતા હતા ગળું રૂંધાઈ જતું હતું જીભ સુકાઈ જતી હતી તેમણે લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ યુવતી શાસ્ત્ર અને રાજા અર્થાત અધિકારીને ક્યારેય પણ પોતાના વશમાં સમજવું ન જોઈએ આ મનોહર વસંત બહાર પણ મને મને ભયાતીત લાગે છે આ વૃક્ષો ઊંચા પર્વત શિખર જેવા ભાષે છે આ ઘટાદાર વૃક્ષો વેલીઓ ફળો ફૂલો કેટલા નયન મનોહર છે પૂર ચીનના ચીકણા પત્રથી ઢંકાયેલા પંપા સરોવરના કાંઠે પશુ પ્રાણીઓ વિશ્રામ કરે છે અહીં તો હરણ વાઘ રીંછ સિંહ બકરી અને સસલાઓ ભેગા થઈને સાથે રમે છે પર્વતની ગુફામાંથી નીકળતો શીતળ પવન ગીતનું સ્મરણ કરાવે છે વાતનો સાથ લઈને ઉડતી તિતલીઓ ગુંજન કરતા ભ્રમરો વાયુ અને મહેકતી ફૂલોની સુગંધ બધું જ સરસ છે અદ્ભુત છે અનોખું છે દરેક જીવને અહીં શાંતિ મળે તેવું સમશીતોષ્ણ વાતાવરણ આત્માનંદ આપે છે પરંતુ હે લક્ષ્મણ ભરત અસ્વસ્થ છું શોકાકુલ છું અને એ જ રીતે મારી પ્રાણપ્રિય સત્તા પણ મારી જેમ જ તરફડતી હશે વ્યાકુળ હશે સીતાના સંગાથમાં મને ખરાબ વસ્તુ પણ સારી લાગતી હતી અને સીતા વિના બધું નિરસ નિષ્પ્રાણ લાગે છે એક વિશાળ વૃક્ષની છાયામાં બેસીને રામ પોતાની વ્યથા લક્ષ્મણ આગળ કહેવાતા કહેવા લાગ્યા હતા શીતળ પવન પણ તેમને જ્વાલાગ્રાહી લાગતો હતો વૃક્ષની છાયા પણ તેમને તપ્ત લાગતી હતી અને લક્ષ્મણે શ્રી રામને જાત જાતની વાતો કહીને તેમનું મન રીઝવવાનો પ્રયાસ તો કર્યો પણ શ્રી રામ શોકમાંથી મુક્ત પણ થયા દેવર્ષિ નારદ શ્રી રામની મુલાકાતે નારાયણ નારાયણ ભજન ગાતા ગાતા નારદજી શ્રી રામ અને લક્ષ્મણ ના લક્ષ્મણના ની જગ્યા પર આવી ગયા પ્રભુએ તેમને આલિંગન આપ્યું બેસવાનામ માટે આસન આપ્યું અને નારદજી બોલ્યા કે પ્રભુ તમે અગમ અને સુગમ વરદાન આપનારા છો તેથી હું તમારી પાસેથી વરદાન માંગુ છું રામે કહ્યું મુનિવર હું મારા ભક્તથી કંઈ છુપાવતો નથી તો આપ આપની જે પણ ઈચ્છા હોય તે માગી શકો છો અને પછી નારદ બોલ્યા હે સત્યવ્રતિ તમારું રામ નામ મારા હૃદય રૂપી આકાશમાં હંમેશા ચંદ્ર અને સૂર્યની જેમ શોભા આપતું રહે બસ આ જ મારી ઈચ્છા છે અને પ્રભુ બોલ્યા તથાસ્તુ અને પછી નારદજીએ મનનો નિજ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે પ્રભુ મને ઉત્તર આપો મને જ્યારે એકવાર લગ્ન કરવાની ઉતાવળ થઈ હતી ત્યારે તમે મને કેમ રોક્યો હતો અને ત્યારે પ્રભુએ નારદજીને જુદી જુદી રીતે સમજાવ્યા હતા શ્રી રામે કહ્યું કે હે મુનિવર સ્ત્રીઓ ભક્તિ સાધનામાં અનેક પ્રકારે બાધક હોય છે અને તેથી મેં તમને વિવાહ કરતા રોક્યા હતા આ સત્યવચન સાંભળીને દેવર્ષિ નારદ પ્રભુના ચરણમાં નતમસ્તક થયા અને પછી આશીર્વચન લઈને દેવ લોક તરફ નીકળી ગયા અને મન ભ્રમરને કહ્યું કે હે સાંભળ સાંભળ હે મન સ્ત્રીઓ તો દીપકની જ્યોતિ સમાન છે તેમાં તું પતંગા માની ન બળ કામ અને મદનો ત્યાગ કરીને સદૈવ સત્સંગ કર શ્રી રામજી નું સ્મરણ કર ભક્તિ પ્રસાદ મીઠા સુર શ્રી રામચંદ્રજીનું મધુર ગીત ગણાવ્યું અને શ્રોતાઓ ડોલવા લાગ્યા વારંવાર વારંવાર સાંભળવાની ગમે એવી આ રમ્ય કથા છે રામાયણ અને તેની સાથે જ એનો આપણે સમાપ્ત કરીએ શ્રી સંક્ષિપ્ત કલ્યાણકારી રામચરિત માનસ રામાયણ આપણે આગળ વધી રહ્યા છીએ અને જઈ રહ્યા છે કિશકિંદા કાંડમાં સુપ્રસિદ્ધ રામકથાકારો દ્વારા સાંભળવામાં રામાયણ સાર ગોસ્વામી તુલસીદાસ ચરિત શ્રી રામ ચરિત માણસના ઉત્કટ પ્રસંગોનું વર્ણન કરતા ભક્તિ પ્રસાદે કહ્યું પ્રભુ રામચંદ્રજીનું જીવન દર્પણ શ્રોતા જીવનોને ખૂબ જ તલ્લીનતાથી સંભળાવ્યું અરણ્ય કાંડ સુધી અનેક ઋષિમુનિઓના આશીર્વાદ મેળવીને બલાઢ્ય રાક્ષસોને શ્રી મારીને શ્રી રામજી વનમાં આગળ ચાલતા હતા સીતાજીના અપહરણ પછી ધૈર્ય ધારણ કરીને લોકોને સત્ય પરાયણતા તેઓ શીખવતા હતા હવે આગળ ભક્તિપ્રસાદની શૈલીમાં સાંભળીએ હનુમાન સાથે રામજીનું મિલન ઋષિઓના સૂચન પ્રમાણે તથા શાપ મુક્ત થયેલા રાક્ષસોના કહેવા પ્રમાણે શ્રી રામ અને લક્ષ્મણ સીતાજી ની શોધમાં ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવના પરિસરમાં પહોંચ્યા રામ લક્ષ્મણની પરમ શક્તિને સમજતા સુગ્રીવને વાર લાગી તે મનમાં હરખાયો પણ ખરો પણ એક શંકા એના મનમાં થવા માંડી તો એમને મોકલ્યા ના હોય ને તરત જ સુગ્રીવે હનુમાનને બોલાવીને કહ્યું હે હનુમાન તમે બ્રાહ્મણ વેશ પરિધાન કરીને જાઓ જે મહાપુરુષો આપણા પરિસરમાં આવ્યા છે તેની જાણ તો આપણને થઈ છે તેઓ કોણ છે કેમ આવ્યા છે એમને વાલીએ તો નથી મોકલ્યા ને જો મોકલ્યાની શંકા આવે તો તરત જ મને સંકેત કરો એટલે હું અહીંથી પલાયન થઈને બીજા સ્થાને જતો રહીશ જલ્દી ઉપડો બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને હનુમાનજી નમ્રતાપૂર્વક રામ લક્ષ્મણની સમક્ષ જઈને ઉભા રહ્યા એમના ક્ષેમકુશળ પૂછ્યા પ્રશંસા કરતા બોલ્યા તમે બંને તો વીર છો સત્યવાદી ધર્મ પ્રેમી પરાક્રમી દેવ તુલ્ય અને કઠિન વ્રત ધારી છો આ દુર્ગમ અરણ્ય વનમાં આપ શા માટે આવ્યા છો આપ કોણ છો ક્યાં જવા ઈચ્છો છો વાણી સાંભળીને સ્મિત કરીને શ્રી રામ બોલ્યા ભદ્ર બ્રાહ્મણ તમને વંદન છે અમે બંને ભાઈઓ અયોધ્યા નરેશના ના પુત્ર રામ અને લક્ષ્મણ છીએ પિતાજી ની આજ્ઞા અનુસાર અમે વનવાસી જીવન વ્યતીત કરીએ છીએ દુઃખની વાત એ છે કે અમારી સાથે સુકોમળ સુશીલ એવી મારી પત્ની સીતાનું અપહરણ એના જ કોઈક રાક્ષસ કર્યું છે એને તેની શોધમાં અમે ભ્રમણ કરી રહ્યા છીએ બોલો હવે તમારો પરિચય આપો હનુમાનજીએ શ્રી રામજીને ઓળખી કાઢ્યા અંતર મનથી ઓળખી લીધા અને એમના ચરણમાં બેસી ગયા હે પ્રભુ હું મંદ બુદ્ધિવાળો અજ્ઞાની છું સંશય હૃદય વાળો પામર છું એ દિન બંધુ પરમેશ્વર તમને જોઈને હું સુદ બુદ્ધ ખોઈ બેઠો છું શ્રી રામે હનુમાનજીને સંતુષ્ટ કર્યા અને પછી હનુમાનજી બોલ્યા હે પ્રભુ હું પોતે વાયુદેવનો પવન પુત્ર હનુમાન છું અને ધર્માત્મા સુગ્રીવજીનો હું મંત્રી છું પરાક્રમી વીર સુગ્રીવજી એક ધર્માત્મા છે એમના પત્નીએ એમના જ દુષ્ટ સ્વભાવની ભાઈએ અપહરણ કરીને સુગ્રીવજી બહાર કાઢ્યા છે પત્ની વિયોગમાં અને ભાઈ વાલીના ત્રાસને લીધે સુગ્રીવજી વન વન ગુફાઓમાં ભટકે છે સુગ્રીવજી તમારા જેવા વીરોની શોધમાં હતા તેઓ તમારી સાથે મૈત્રી સંબંધ બાંધવાને માટે ઈચ્છે છે સુગ્રીવજીની આજ્ઞાથી હું બ્રાહ્મણ રૂપ ધારણ કરીને તમારી સત્યતા પારખી લેવા માટે આવ્યો હતો આપ એમની જોડે મિત્રતા કરો તમને મદદરૂપ થઈને તેમની સેનાની મદદથી તમારી પત્ની સીતાજીને શોધવામાં જરૂર મદદ કરશે રામલક્ષ્મણ સુગ્રીવ જોડે મિત્રતા કરવાના માટે રાજી થયા મિત્રને મદદ કરવાને માટે અને મિત્રથી મદદ લેવાને માટે સહર્ષ તૈયાર થયા હનુમાનજી પોતાના વાનર રૂપમાં પ્રગટ થઈને રામ લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડીને ધર્માત્મા સુગ્રીવજી પાસે લઈ આવ્યા શ્રી રામ અને સુગ્રીવની દોસ્તી સુગ્રીવજીની સાથે રામ લક્ષ્મણે મનસોક્ત વાતો કરી હનુમાનજીની સાક્ષીમાં બંને જણાએ મિત્રતા નિભાવવાનું વચન આપ્યું સમદુખી રામ અને સુગ્રીવજી એકબીજાને ભેટી પડ્યા બાકી દોસ્તીનું દર્શન હનુમાનજીએ જોયું સુગ્રીવે કહ્યું કે જનક પુત્રી સીતાજીની શોધમાં હું મહત્વનો ભાગ ભજવીશ મને યાદ છે કે એક દિવસ મારા મંત્રીની સાથે વાત કરતો હતો ત્યારે મેં બૂમ સાંભળી હતી હે રામ હે રામ પછી થોડા આભૂષણો વસ્ત્રો આકાશમાંથી પડ્યા તે અમે સંગ્રહી રાખ્યા છે એ હું તમને બતાવીશ શ્રી રામને સુગ્રીવ પ્રત્યે વધારે શ્રદ્ધા જાગી સુગ્રીવના હાલ ચાલ વિશે પૂછ્યું સુગ્રીવે કહ્યું કે હે પ્રભુ વાલી મારો સગો ભાઈ છે અમે એકબીજાને ખૂબ હતા પણ એક એક દિવસ ઘટના થઈ માયાવી રાક્ષસ અમારા પ્રવેશ દ્વાર પર આવીને વાલીને લલકારવા લાગ્યો વાલીએ પ્રતિકાર કરતા રાક્ષસ ભાગ્યો તો વાલીએ એનો પીછો કર્યો હું પણ વાલીની પાછળ ભાગતો રહ્યો મૈસૂત રાક્ષસ ભૂતિયા પહાડી ગુફામાં ઘૂસી ગયો અને ગુફાના દ્વાર પર વાલીએ મને કહ્યું ભાઈ હું અંદર જાઉં છું તું અહીં ઉભો રહીને મારી પ્રતિક્ષા કરજે અંદર ભારે જોખમ છે પંદર દિવસમાં હું પાછો ન ફરું તો તું મને મરેલો સમજી લેજે મે ખિન્ન મને એક મહિના સુધી ગુફાના દ્વાર પર રાહ જોઈ અન્ન પાણી વિના રહ્યો એક દિવસ ગુફાના દ્વારમાંથી બહુ મોટી રક્તની ધારા વહેવા લાગી મેં ભાઈના નામની બે ચાર બૂમો પાડી પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો તેથી મને લાગ્યું કે મારા ભાઈ મરણ પામ્યા હશે એટલે એક મોટો પથ્થર ગુફાના દ્વાર પર મૂકીને નગરમાં પાછો આવી ગયો આ બધી વાતો મેં નગરજનને કહી તો નગરવાસીઓએ મારી ઈચ્છા વિરુદ્ધ મને નગરનો સ્વામી બનાવી દીધો થોડા દિવસ પછી સ્વયં વાલી પેલા રાક્ષસનો પરાભવ કરીને આવ્યા મને સ્વામી પદ પર જોઈને મને ખૂબ માર્યો મારી પત્નીનું અપહરણ કર્યું ધન સંપત્તિ બધું જ છીનવી લઈને મને નગરમાંથી કાઢી મૂક્યો અને ત્યારથી હું પત્ની વિયોગમાં અને વાલીના ડરથી વન વન ભટકું સુગ્રીવની આ વાણી સાંભળીને બોલ્યા કે હે સુગ્રીવ ફક્ત એક જ બાણથી હું વાલીને મારી નાખીશ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ પણ તેની રક્ષા નહીં કરી શકે હવે તમારી પીડા એ મારી પીડા છે જે માણસ પોતાના મિત્રની પીડાને ભયંકર દુઃખ માનીને તેને સહયોગ આપે છે સાચો મિત્ર છે તમે મારા પર વિશ્વાસ રાખો હું તમારું સારું જ કરીશ હવે આપણે બંને સાચા મિત્રો છે આપણા બંનેની પીડા એક જ છે તેથી તમારી સ્ત્રીનું અપહરણ કરનાર વાલીનો હું વધ કરીશ વાલી વધનો શ્રીરામજીનો નિશ્ચય સાંભળીને સુગ્રીવજી તો ગદગદ થઈ ગયા અને સીતાજીના વસ્ત્ર અને મળેલા ઘરેણા શ્રી રામજીને બતાવ્યા આકાશમાંથી ફેંકેલી સીતાજીની વસ્તુઓ જોતા શ્રી રામજીને આંખમાં પાણી આવી ગયા તો સુગ્રીવજી બોલ્યા કે હે નાથ તમે આમ શોક ન કરો ધીરજ રાખો શોક કરવાથી તો સુખ દૂર થઈ જાય છે તમે તો સાત્વિક પુરુષ છો ધર્મ સંકટ અર્થ સંકટ પ્રાણ સંકટ અર્થાત કોઈ પણ સંકટમાં તમે ગભરાતા નથી પણ ચાણાક્ષ બુદ્ધિથી સંકટ નાશનો માર્ગ શોધી કાઢો હવે હું તમારા કાર્યમાં સંપૂર્ણ આપીશ શ્રી અને વાલીના પુરુષાર્થની વાતો કરતા સુગ્રીવે કહ્યું વાલી મહાપરાક્રમી છે તેણે તો મહાબલી દુંદુભી રાક્ષસનો પણ પરાસ્ત કર્યો હતો સામે જે વિશાળ વટ વૃક્ષ છે તે સાત થળનું એક વૃક્ષ છે તેને હલાવી હલાવીને વાલી પોતાની શક્તિથી પર્ણહીન કરી નાખે અને વૃક્ષના દરેક થડને નાખે છે આવું કામ કોઈ ન કરી શકે પછી સુગ્રીવે કહ્યું કહ્યું હે આ સામેના સાત વટ વૃક્ષ કોઈ પણ એકને શ્રી રામજી એક જ બાણથી વિંધી નાખે તો મને પૂર્ણ વિશ્વાસ આવશે કે શ્રી રામજી વાલીને મારવાને માટે સમર્થ છે સુગ્રીવની વાત સાંભળીને એનો વિશ્વાસ સંપાદન કરવાના માટે શ્રી રામે ત્યાં પડેલા રાક્ષસ દુંદુભીના હાડકાના ઢગલાને પોતાના પગના અંગૂઠાથી યોજનો દૂર ફેંકી દીધા અને એક જ બાણ વડે સાતે વૃક્ષોને વિંધી કાઢ્યા શ્રી રામજીનું બાણ પાતાળ લોકમાં ગયું અને શ્રી રામજીનું સામર્થ્ય આ હતું સુગ્રીવ રામજીને પગે લાગ્યો યુદ્ધની બધી સામગ્રી લઈને શ્રી રામ લક્ષ્મણ અને સુગ્રીવ વાલીનો વધ કરવા કિશ્કિન્ધા પર્વત પર આવ્યા ચોગાનના બાજુના ઝાડ પર શ્રી રામજી અને લક્ષ્મણ સંતાઈ ગયા નક્કી થયા મુજબ સુગ્રીવ વાલીના નગરમાં જઈને વાલીને યુદ્ધને માટે લલકારવા લાગ્યો વાલીએ સુગ્રીવનું લલકારવું સાંભળીને યુદ્ધના હેતુથી ગુફાની બહાર ચોગાનમાં આવ્યો બંને ભાઈઓ આવેશમાં આવીને યુદ્ધે ચડ્યા એકબીજા ઉપર દાવ અજમાવતા લાગ્યા તરકીબો કરવા લાગ્યા મુષ્ટિ યુદ્ધમાં બંને જણા નિષ્ણાત હતા પણ વાલી પ્રખર શક્તિશાળી હતો તક જોઈને વાલીએ એવો મુક્કો જોરમાં સુગ્રીવને માર્યો કે સુગ્રીવે માર સહન ન કરી શક્યો એ મેદાન થી ભાગીને શ્રી રામજીના ચરણે આવ્યો અને બોલ્યો કે હે નાથ વાલી મારો ભાઈ ન રહ્યો એ તો મારા માટે મહાકાળ છે તેને પરાજિત કરવો મુશ્કેલ છે તમે જ કંઈક કરો શ્રી રામજી બોલ્યા સુગ્રીવ ચિંતા ન કરો મારા માટે એક અડચણ ઊભી થઈ હતી અને તે એ કે તમે બંને ભાઈઓ દેખાવમાં સરખા સ્વરૂપ રંગ એક જ પ્રકારના હોવાથી હું તમને ઓળખી ન શક્યો કે વાલી કોણ છે હું બ્રહ્મ પડી ગયો હતો કોને મારું ને કોને ન મારું એ મારી સ્થિતિ હતી અને પછી શ્રી રામે સુગ્રીવના સ્પર્શ કરતા એ બધી પીડાથી મુક્ત થયો એનું શરીર વજ્ર જેવું બની ગયું રામે સુગ્રીવને ઓળખવાના માટે એના ગળામાં ગલગોટાના ફૂરોની માળા પહેરાવીને પુનઃ તેને યુદ્ધ માટે મોકલ્યો સુગ્રીવનું મુષ્ટિ યુદ્ધ શરૂ થયું સુગ્રીવ નૂતન શક્તિથી વાલી પર પ્રહાર કરવા લાગ્યો બંને વીરો યુક્તિઓ અજમાવતા હતા એકબીજા પર પ્રહાર પર પ્રહારો કરતા જતા હતા વાલી પરાજિત થાય એમ લાગતું ન હતું અને સુગ્રીવ ભયભીત થઈ ગયો હતો કે વાલી હવે તેને મારી નાખશે મનથી હરી ગયેલો સુગ્રીવ ગભરાઈ ગયો જોવા લાગ્યો શ્રી રામજી સુગ્રીવની હાલત સમજી ગયા અને ઝાડની પાછળથી એક બાણ તેમણે વાલીને માર્યું જેના હૃદયમાં ઘૂસી ગયું વાલી રાડ પાડતો ભોય ભેગો થઈ ગયો એની સ્થિતિ મરણ પ્રાય હતી થોડી વારમાં વાલીએ આંખો ખોલી ઉઠીને બેઠો તો સામે જટાધારી ધનુષ્ય બાણ સાથે શ્રીરામ અને લક્ષ્મણને ઉભેલા જોયા એ પ્રભુને ઓળખી ગયો અને તન મનથી પ્રફુલ્લિત થયો અને બોલ્યો મારો જન્મ ધન્ય થઈ ગયો હું પ્રભુના હાથે મારાયો પણ પ્રભુના સાક્ષાત દર્શન પણ કરી રહ્યો છું ધન્ય છે મારું જીવન અને અશ્રુ ઢાળતો સૌમ્ય સ્વરમાં તે બોલ્યો હે નાથ તમે તો ધર્મના રક્ષણને કાજે જન્મ્યા છો તો પછી મને તમે કેમ માર્યો મેં શું દુષ્કાર્ય કર્યું છે શું હું તમારો દુશ્મન છું અને સુગ્રીવ તમારો મિત્ર છે હે નાથ બોલો તમે મને કેમ માર્યો આ વાલી ઢાળીને રડતા રડતા કહેતો હતો શ્રી રામજી ધીર ગંભીર થઈને વાલીની પાસે જઈને બોલ્યા કે હે વીર વાલી શાંત થા અને બુદ્ધિપૂર્વક મને સાંભળ નીતિ નિયમ પ્રમાણે નાના ભાઈની પત્ની તથા બેન પુત્રની પત્ની અને પોતાની કન્યા આ ચારેય એક સમાન છે જે કોઈ પણ તેને કુદ્રષ્ટિથી અથવા તો ખરાબ વાસનાની દ્રષ્ટિથી જુએ છે તો કોઈને પણ મારવાનો દોષ નથી પાપ નથી તારામાં ઘમંડ પ્રવેશ્યું હતું તારા પત્નીની વાત તે માની નહીં તેનું આ પરિણામ છે વાલીને પોતાના દુષ્કૃત્યનો પશ્ચાતાપ થયો તે બોલ્યા હે પ્રભુ મને ક્ષમા કરો મને મારી ભૂલ માન્ય છે પણ હજી પણ હું પાપિત છું વાલીનો પ્રશ્નતાપ અને વિનય જોઈને શ્રી રામ બોલ્યા હે વાલી તમારી ઈચ્છા હોય તો ફરીવાર તમે શરીર મેળવી શકો છો અને જીવિત પણ રહી શકો છો વાલીએ કહ્યું કે ના રે ના હે પ્રભુ હવે મારે જીવવાની ઈચ્છા નથી તમે મારા શરીર પર હાથ ફેરવ્યો છે અને હું તો ધન્ય બની ગયો છું અંતકાળે એકવાર રામ નામ બોલવાથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તે જ શ્રીરામ આજે મારા અંતને સમયે સાક્ષાત ઉપસ્થિત છે હે પ્રભુ હવે ફક્ત એક જ વરદાન આપો કે મારા કર્મને આધારે હું જે કંઈ પણ યોનિમાં જન્મું ત્યાં તમારા ચરણોની સેવામાં હું રત રહું એણે કહ્યું સ્વામી સાંભળો મારો પુત્ર અંગદ શુરવીર નિર્ભય મારા જેવો જ નમ્ર અને વિવેકી છે તેનો હાથ પકડીને તેને તમારી સેવામાં રાખો એ જ વિનંતી વાલી આનંદની સાથે વાલીની પત્ની તારા પોતાના પતિના મૃત્યુની અત્યંત શોકાતુલ બનીને યુદ્ધ મેદાન તરફ દોડી વાલીનું મૃત શરીર જોઈને તારા એ હૃદય દ્રાવક આક્રોશ કર્યો વાલીના દેહને વળગી પડીને તે બોલવા માંડી કે હે વાન રાજ હું તમને તમારા કલ્યાણને માટે અનેક વાર સમજાવતી હતી પણ તમે મારી એક પણ વાત ધ્યાનમાં લીધી નહીં તેનું આ દુઃખકારક પરિણામ છે હે સ્વામી સ્ત્રી ભલે ધન ધાન્ય સંતાન સંપત્તિ સંપન્ન હોય પણ પતિહીન સ્ત્રીનું કોઈ સન્માન કરતું નથી અને એ એકલવાય અને નિરાધાર બને છે પ્રાણનાથ તમે જ મારું સર્વસ્વ હતા નાથ કદાચ મેં ભૂલથી પણ કોઈ અપરાધ કર્યો હોય તો મને ક્ષમા કરો અને તારા વાલીના મૃત શરીરને વળગી પડી શ્રી રામને તારા પ્રત્યે સહાનુભૂતિ હતી તારાને સાંત્વન આપીને શ્રીરામ બોલ્યા હે દેવી માણસનું કે પ્રાણી માત્રનું શરીર પંચ મહાદ્રવ્યનું બનેલું નાશવંત છે પણ જીવાત્મા અમર છે શાશ્વત છે અને તેથી શરીરને માટેનો શોક વ્યર્થ છે શ્રી રામને મુખે તત્વજ્ઞાનની વાતો સાંભળીને તારાનો શોક દૂર થયો શ્રીરામના ચરણોમાં શરણ થઈને તેઓ પોતાને માટે ભક્તિ રસનું વરદાન માંગ્યું સહસ્ત્ર ધારે મૃત વાલીના શરીરને દાહ આપવામાં આવ્યો નગરવાસીઓ બ્રાહ્મણો પદાધિકારીઓના સંમતિથી સુગ્રીવ રાજને તેમનું રાજ્ય સોંપવામાં આવ્યું અને અંગદ રાજને યુવરાજની પદવીથી બહાલ કરવામાં આવ્યા સુગ્રીવને રાજનીતિ ધર્માચરણનો શિક્ષા બોધ આપવામાં આવ્યો તથા સીતાજીની શોધ માટે સ્મરણ કરાવીને રામ અને લક્ષ્મણ પ્રવર્ણ પર્વત તરફ નિવાસ કરવા માટે ગયા પ્રવર્ષણ પર્વત પર શ્રી રામ લક્ષ્મણનો તાત્વિક સંવાદ શ્રી રામજી અને લક્ષ્મણ પર્વત પર આવવાની વાત દેવતાઓને જ્ઞાત હતી અને તેથી પહાડી ગુફાને સજાવીને તૈયાર રાખી હતી શ્રી રામ અહીં થોડા દિવસ મુકામ કરશે એ હતું અને તેથી જ સંપૂર્ણ નિસર્ગમાં ચેતન જાગી ગયું હતું વૃક્ષ અલંકૃત થઈ ગયા હતા ત્યાંના પશુ પંખી પણ શ્રી રામજીને રીઝવવાના માટે પ્રયત્નશીલ હતા શ્રી રામજીના મનમાં સીતાના વિરહની આગ સળગતી હતી શોકને ભૂલવાના માટે તેઓ પ્રયત્ન કરતા હતા પણ સીતાજીને ભૂલવું એમને માટે અશક્ય હતું ત્યાં આશ્રમના એક સ્વચ્છ સ્ફટિક મણીની શિલા હતી એના ઉપર શ્રી રામ લક્ષ્મણ બેસતા હતા અને શ્રી રામજી લક્ષ્મણને જ્ઞાનની તાત્વિક વાતો કહેતા હતા શ્રીરામ ચારે બાજુ પર નિસર્ગ રમ્ય દ્રશ્યોને જોઈને લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ નિસર્ગની રમ્યતા બધાને આકર્ષિત કરે છે અને મારા મનમાં અનેક પ્રશ્નો આવે છે સમજાવટના ફૂલોની માળા તૈયાર થઈ જાય છે જો ભાઈ મનના વિચારોની તાત્વિક સમજ હું તને જ કહી રહ્યો છું સાંભળ અને એનાથી મારું મન શાંત થશે ભાઈ આ મોરલો કાળા વાદળોને જોઈને એ રીતે ખુશ થાય છે કે જેમ વૈરાગ્ય વૃત્તિ વાળો માણસ સંસારી માણસનું સુખ જોઈને થાય છે આ વાદળોની ગર્જના સાંભળીને મને થાય છે કે મારી જાનકી ક્યાં હશે કેમ હશે આકાશમાં ચમકતી વીજળી દુષ્ટજનની પ્રીતિના જેવી ભાષે છે અને આ વાદળો પૃથ્વી પર વર્ષા કરે છે જાણે જ્ઞાન રૂપી અમૃત વરસાવે છે જળ વર્ષાની ધારોને માર આ પર્વતો એવી રીતે સહન કરે છે કે દુષ્ટજનોની વાણીને સત્પુરુષો નમ્રતાથી સહન કરે છે આ નાની નદીઓ નિર્જરો પાણીથી ભરાઈ જતા એ રીતે વહે છે કે જેમ થોડું પણ ધન મળવાથી અજ્ઞાની માણસ ગાંડો બની જાય અને એટલે જ કહેવત પડી છે કે અધૂરો ઘડો બહુ છલકાય માટે હે લક્ષ્મણ જળની વાત કરું તો આ પાણી પૃથ્વી પર પડીને એ રીતે ગંદુ થાય છે કે જે રીતે જીવ બાહ્ય માયાથી ભરમાય છે અને સરોવરમાં જળ એ પ્રકારે જમા થાય છે કે જે રીતે સ્વજનો પાસે સદગુણો આવે છે અને નદીઓ જળની સાથે અફાટ સમુદ્રમાં એવી રીતે મળે છે જેમ કે જીવ ભગવાનના ચરણોમાં પડીને સદગતિને પ્રાપ્ત કરે ગ્રીષ્મ ઋતુથી તપેલી ધરતી માતા વર્ષા ઋતુમાં લીલીછમ બને છે નાજુક ઘાસથી પૃથ્વી ઢંકાઈ જાય છે પણ ક્યાંક રસ્તો દેખાય છે તેમ પાંખડીઓના ષડયંત્રથી વિવેક અદૃશ્ય થાય છે આ દેડકાની ડ્રાઉન ડ્રાઉન તો વેદાભ્યાસીઓનો વેદ પઠન કરે છે તેમ લાગે છે

અતિવૃષ્ટિને લીધે જે પાણી વહેણ છોડીને ગમે તે વહે છે તે સ્વતંત્ર ઉજ્જર જમીનના ઘાસ ઉગતું નથી જેમ પવન વહે તો વાદળો વિખેરાઈ જાય છે તેમ કુપાત્રનો જન્મ થવાથી કુળનો સાચો ધર્મ નષ્ટ પામે છે હે લક્ષ્મણ આ વાતો મનુષ્ય ધ્યાનમાં રાખીને જીવનમાં ચાલવું જોઈએ હવે વર્ષા ઋતુ સમાપ્ત થતા શરદના આગમનથી હરિયાળી વધી ગઈ અને વરસાદ લુપ્ત થયો સૂર્યના ઉગવાથી રસ્તા ઉપરનું પાણી સુકાઈ જતું હોય તે જ પ્રમાણે જ્યાં સંતોષ ઉગે છે ત્યાં લોભ સુકાઈ જાય છે સત્પુરુષોના સ્વચ્છ નિર્મળ મન જેવું જ નદી તળાવોનું જળ હોય છે એ પણ સુકાઈ જાય છે જેમ જ્ઞાનીઓ મોહનો ત્યાગ કરે છે તે પ્રમાણે સમય સમય પર પુણ્યનું ફળ મળે છે તે રીતે શરદ ઋતુ આવે છે અને ત્યારે ખંજન પક્ષી પ્રગટે છે જે પ્રમાણે ધન સંગ્રહ નષ્ટ કરવાથી પરિવારમાં દુઃખ આવે છે તેમાં જળાશયનું પાણી સમાપ્ત થતા માછલીઓ તરફડે છે અને પાણીના બે ચાર છાંટા પણ પડી જાય છે તો કે એવું લાગે છે કે કોઈ વિરલ વ્યક્તિ પ્રભુનું ધ્યાન કરતી હોય માટે હે લક્ષ્મણ આ બધી વાતો સમજદારીની છે તેને સમજવી જોઈએ અને તેનાથી જ માણસ નિર્દોષ રહે છે હે લક્ષ્મણ ઋતુકાળ ચક્રનું જ્ઞાન હોવું જોઈએ શરદ ઋતુનો આરંભ થવાથી રાજા તપસ્વી વૈશ્ય ભિક્ષુક પોતાના કામમાં લાગી જાય છે જેમ ભક્ત પ્રભુને મેળવ્યા પછી સંસારના ચાર આશ્રમનો ત્યાગ કરે છે જે પ્રમાણે ભગવાનના શરણમાં બાધા રહિત રહેવાય છે તેમજ પુષ્કળ જળાશયમાં માછલી અજીવે છે ચક્રવાક પક્ષીની જોડી રાતનું અંધારું જોઈને થાય છે જે પ્રમાણે અવિશ્વાસો સંપત્તિ જોઈને મનોમન દુખી થાય છે જે પ્રમાણે ભગવાન શિવજીનો દ્રોહી ક્યારેય પણ સુખી થતો નથી બરાબર તે જ પ્રમાણે ચાતક પક્ષી પણ તરસને કારણે દુઃખી રહે છે ચંદ્રમાને જોતા જ જેમ ચકોરોનું ઝુંડ આનંદિત થાય છે તે જ રીતે ભગવાન પ્રાપ્ત થતા ભક્ત આનંદિત થાય છે તે ક્યાં છે તે જીવિત છે કે પછી ના એ મારી રાહ જોતી હશે હું તેને મેળવીશ લઈ આવીશ જોને સુગ્રીવ પણ રાજ્ય સ્ત્રી સુખ મળવાથી આપણને સાદ નથી કરતો મને થાય છે કે જે બાણથી મેં વાલીનો વધ કર્યો હતો તે જ બાણથી હવે સુગ્રીવ ઉપર છોડું છું શ્રીરામ ક્રોધાવેશમાં આવી ગયા અને બોલ્યા કે જા લક્ષ્મણ સુગ્રીવને તેડી લાવો હનુમાન સુગ્રીવની ગુપ્ત શરદ ઋતુના નિર્મળ વાતાવરણમાં એકાંત સમયે વીર હનુમાનજીએ સુગ્રીવ રાજ જોડે વાત છેડી અને બોલ્યા કે હે વાનર શ્રેષ્ઠ ધર્માત્મા સુગ્રીવજી મહારાજ તમને રાજ્ય મળ્યું પત્ની મળી સુખ સમૃદ્ધિ મળી શ્રી રામજી એમના વચન પ્રમાણે તમારે માટે બધું જ કર્યું છે હવે તમારી પ્રતિજ્ઞા અનુસાર શ્રી રામજીના કાર્યને માટે આપણે પ્રવૃત્ત થવું જોઈએ જે વ્યક્તિ પોતાનું કાર્ય છોડીને મિત્રના કાર્યને માટે ઉત્સાહપૂર્વક કામ નથી કરતો તે માણસ પાપનો ભાગીદાર બને છે તથા નિયત સમયથી કામ કરવાથી તેનું ફળ મળતું હોય છે તેથી હે રાજન શ્રી રામજીને સીતાજીની શોધમાં આપણે સમય આપવો જોઈએ શ્રી રામજી તમારી પ્રતિજ્ઞાને તમને યાદ અપાવે એ પહેલા જ આપણી વાનર સેના ચારે બાજુએ મોકલીને સીતાજીની શોધ કરવી જોઈએ એ જ અગત્યનું છે હનુમાનજીની સલાહ સાંભળીને સુગ્રીવે સેનાપતિ નલ નીલ અને બીજા યશસ્વી બાનરોને બોલાવી લીધા લક્ષ્મણનો નકલી ક્રોધ અને સુગ્રીવની વાણીમાં લક્ષ્મણને સમજાવ્યું પોતાના મિત્રને હાનિ ના પહોંચવી જોઈએ શોકને કારણે સુગ્રીવની વાત કરી હતી તું સુગ્રીવની જોડે પહેલા પ્રેમથી જ વાત કરજે કિષ્કિંધા નગરીમાં જઈને ખોટો અને જુઠ્ઠો ક્રોધ બતાવીને લોકોને ભયભીત કરજે આપણે સુગ્રીવની મદદથી સીતાને શોધવાની છે શ્રી રામના કહેવા પ્રમાણે લક્ષ્મણ કિશિન કિસ્કિંધર નગરીમાં પ્રવેશીને લોકોની જોડે એવી રીતે વાતો કરી કે લોકો ભયભીત થયા અંગદે આવીને લક્ષ્મણના પક્ષ સ્પર્શ્યા લક્ષ્મણે બધાને અભય આપીને કહ્યું કે જાઓ સુગ્રીવજીને મારા આવ્યાનો સંદેશ આપો સુગ્રીવે લક્ષ્મણના ચરણોમાં પ્રણામ કર્યા લક્ષ્મણે સુગ્રીવને ઉઠાડીને છાતીને ચાંપ્યા હનુમાનને લક્ષ્મણ સમજાવીને શાંત પાડ્યા હતા તેનું આ પરિણામ હતું અંગદાદી વાનરોને લઈને લક્ષ્મણને આગળ કરીને સુગ્રીવ રામના આશ્રમમાં રામજીના ચરણમાં ઝૂકી ગયા અને શ્રી રામને કહ્યું હે નાથ સ્ત્રી માયા લોભ બહુ કઠિન હોય છે એમાં હું પણ ભેરવાઈ ગયો મને ક્ષમા કરો દિનબંધુ રામે સુગ્રીવને છાતી સરસા ચાપ્યા અને બોલ્યા સુગ્રીવ તમે મારા માટે ભાઈ લક્ષ્મણ જેવા છો હવે સીતાની શોધમાં કોઈ ઉપાય શોધો સુગ્રીવે કહ્યું કે નાથ આ વાનર સેના તમારી છે આ આજ્ઞા કરો આ વાનરો શૌર્ય સંપન્ન છે દુર્ગમ સ્થાનોનું એમને જ્ઞાન છે અને ઘણા વાનરો દેવી દેવતાઓને પણ વધારે શક્તિ ધરાવે છે ઇન્દ્ર સમાન પર છે તેઓ પાર જેવું શરીર ધરાવતા અને આવું શરીર ધારણ કરનારા તેઓ છે તેઓ યુદ્ધમાં નિશ્ચિત રૂપે વિજય બનીને રાવણનો વધ કરાવશે અને સીતાજીને તમારી સમક્ષ લાવશે સુગ્રીવે પૃથ્વી પરના બધા જ વાનરોને આમંત્રણ આપ્યું અનેક યશસ્વી વાનરો પ્રવર્ષણ પર્વત પરિસરમાં એકત્રિત થયા જેમાં મૈદ દ્વિવિધ ગજ દધી અને નીલે પોતપોતાની સેનાને ઉભી કરી દીધી શતબલી વાનરની સાથે રીંછોના સમ્રાટ જાન ધૂમ્ર વાનરના આદિ તેમનું મહાસૂર ઇન્દ્રભાનુ દુર્મુખ દધીમુખ ગંધમાદન અને યુવરાજ અંગત પણ પોતાની સેનાની સાથે આવી ગયા સુગ્રીવે કહ્યું વાનરોનો પરિચય શ્રી રામજીને કરાવ્યો અને બોલ્યા હે સુગ્રીવે વાનરોના અલગ અલગ જૂથ બનાવીને પ્રત્યેકને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાએ મોકલવાનું આયોજન કરીને કહ્યું કે સર્વ પ્રકારે સીતા માતાની શોધ એક માસમાં કરો અને ખબર લઈ આવો જો મન લગાવીને કાર્ય તો મારા પ્રાણ દંડ તમારે બોવા પડશે આ સીતા રામ મધુર સરસ ઓર અતિ મન ભાવન ઓનિ પુની ને હું

શ્રી સંક્ષિપ્ત કલ્યાણકારી રામચરિત માનસ યાને રામાયણ આ પુસ્તકનું લેખન શ્રી બાલકૃષ્ણ વડનેરે પ્રકાશન શ્રી ગજાનંદ પુસ્તકાલય પ્રસ્તુતિ નરેશ કાપડિયા બુક વર્લ્ડ માટે